બહુમત મેળવ્યું છે અને આવતીકાલે શપથ ગ્રહણ સમારોહને લઈને પણ તૈયારીઓ તેજ થઈ છે, પરંતુ તેની વચ્ચે કયા પ્રધાનો સમાવિષ્ટ હશે મોદીના પ્રધાનમંડળમાં તેને લઈને પણ ચર્ચાઓ તેજ છે. ગ્રાફિક્સ થકી આપને દર્શાવી દઈએ તો તેમાં મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ કે જે સંભવિત કેબિનેટ પ્રધાનના નામોમાં તેમનું નામ હાલ તો ચર્ચાઈ રહ્યું છે, ત્યારે શિવરાજસિંહનું નામ છે. આ સાથે અમિત શાહ કે જે ગાંધીનગરના સાંસદ બન્યા છે તેઓ પણ ક્યાંક મોદી કેબિનેટમાં હોઈ શકે છે. મનસુખ માંડવિયા, તેમનું પણ આ પહેલાના પણ મંત્રીમંડળમાં તેમનું મોટું સ્થાન હતું, આ સ્થાન જળવાઈ રહે તેવી પણ સંભાવનાઓ હાલ તો પ્રબળ બની છે. તો જેપી નડ્ડા કે તેઓ પણ સંભવિત કેબિનેટમાં પ્રધાન પદે હોઈ શકે છે, તેમનું નામ પણ હાલ ચર્ચામાં આવી રહ્યું છે. સીઆર પાટીલ જે કે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને સાંસદ બન્યા છે, આ વખતે ફરી એકવાર સીઆર પાટીલનું નામ પણ કેન્દ્રીય કેબિનેટમાં ચર્ચાઈ રહ્યું છે. ભૂપેન્દ્ર યાદવ કે તેઓ પણ સંભવિત કેબિનેટમાં મહત્વપૂર્ણ સ્થાને હોઈ શકે તેવી પણ સંભાવનાઓ છે. આ સાથે ગજેન્દ્ર શેખાવતની વાત કરવામાં આવે તો તેઓ પણ કેબિનેટમાં સમાવિષ્ટ પ્રધાન હોઈ શકે છે, તેમનું પણ નામ હાલ ચર્ચામાં છે. આ સાથે વીડી શર્મા મધ્યપ્રદેશના છે અને સાંસદ બન્યા છે, તેમને પણ કેબિનેટ પ્રધાન તરીકે પદ મળી શકે છે, તેઓ પણ શપથ લઈ શકે છે તેવી પણ સંભાવનાઓ છે. ત્યારે નિત્યાનંદ રાયને પણ કેબિનેટમાં સ્થાન મળે તેવી પૂરી સંભાવનાઓ હાલ તો જોવાઈ રહી છે. મોદી કેબિનેટમાં કોનો સમાવેશ તે હાલ ચર્ચાનો વિષય છે. તેમાં જનાર્દનસિંહ સિગ્રીવાલ જેઓ બિહારના છે તેઓને પણ હાલ સંભવિત પ્રધાન પદ મળી શકે છે તેવી પણ શક્યતા બની રહી છે. લલનસિંહને સંભવિત કેબિનેટ પ્રધાન બનાવી શકાય છે, અત્યારે તેમની પણ સંભાવનાઓ, તેમના નામની પણ સંભાવનાઓ તેજ થઈ છે. તો આ તરફ જીતનરામ માંઝી હમના જે સાંસદ છે તેઓને પણ કેબિનેટમાં સ્થાન મળે તેવી સંભાવનાઓ હાલ બની રહી છે. તો અન્ય જે ઘટક દળો છે તેમાંથી પણ નામ સામે આવી રહ્યા છે. જયંત ચૌધરીની વાત કરવામાં આવે તો તેઓ પણ કેબિનેટ પ્રધાનના નામમાં હાલ તેમનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે. અને અન્ય જે સાથી દળો છે તેમાં ચિરાગ પાસવાન, તેમનું પણ નામ હાલ ચર્ચાઈ રહ્યું છે. ચિરાગ પાસવાનની પાર્ટીએ તમામ જે જીતેલા સાંસદો છે તેમને કેબિનેટ પદ આપવાની વાત કરી છે. ત્યારે બાંસુરી સ્વરાજ, સુષ્મા સ્વરાજના પુત્રી, તેઓનું પણ નામ ક્યાંક કેબિનેટમાં સ્થાન મેળવી શકે છે તેવું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે. તો લતા વાનખેડેનું નામ પણ હાલ ચર્ચામાં છે, તેઓને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે. ત્યારે આ કેબિનેટનું માળખું કેવું હશે, તેમાં કેટલી મહિલાઓનો સમાવેશ કરવામાં આવે છે તે પણ ખાસ જોવામાં આવતું હોય છે. ત્યારે સાવિત્રી ઠાકુરનો પણ કેબિનેટ પ્રધાન તરીકે નામ હાલ ચર્ચાઈ રહ્યું છે.